નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલની યુટ્યુબ ચેનલમાં તમારું દરેક વિદ્યાર્થીનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરીથી યુનિટ નંબર 1નું આપણે રિવિઝન કરશું, ચિતાસ ટીયર્સ. દરેક વિદ્યાર્થીને ખ્યાલ જ છે કે આ પાઠની અંદર માદા ચિત્તાની જે દુઃખદ વાત છે એના વિશે આપણે આગળ ચર્ચા કરેલી હતી ઘણી બધી વખત, પણ તેમ છતાં એક વખત આપણે રિવિઝનમાં ધ્યાનમાં લઈએ કે અહીંયા એક આખી નાનકડી એવી સ્ટોરી તમને ફટાફટ કહી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય કે આ યુનિટમાં એક સ્ટોરી એવી છે કે જેમાં ઈદી નામના જુલુ શિકારીએ કરેલા અધમ કૃત્યને પરિણામે મળેલી જે સજીનું વર્ણન છે એ અહીંયા કરવામાં આવેલું છે કે ઈદીએ એક હરણના ટોળાને લીલા છમબીડમાં ચરતું જોયું. ત્યારબાદ તેણે માદા ચિત્તાના બચ્ચાને જોયા અને એક નાના બચ્ચાને પકડી તેને પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું. ચિત્રમાં આપણે જોઈ શકીએ આ છે આખો પાઠ. પાઠની અંદર તમને ખ્યાલ જ છે કે માદા ચિત્તાનું આખું વર્ણન કરવામાં આવેલું હતું, બરાબર. બચ્ચાઓનો પીછો કરી એકને ચોરી લાવવાનું તેણે નક્કી કર્યું. તે જાણતો હતો કે ચિત્તો ક્યારેય માણસ પર હુમલો કરતો નથી, શિકારીઓને આટલો તો ખ્યાલ હોય જ. સૂર્યાસ્ત થયા પછી માદા ચિત્તાએ તેના બચ્ચાને ગાઢ જાળીમાં છુપાવ્યા અને ઝરણા તરફ ઉપડી. હવે થયું એવું કે ઈદીને તેની ઝાળ અને ભાલો ઉઠાવ્યા અને ઝડપથી જાળીમાં દોડી ગયો. તેણે ઝાળ પાથરી અને બચ્ચા પકડી લીધા. તેણે એકના બદલે બે બચ્ચાઓ ત્યાં જોયા અને તે બંને બચ્ચાઓને પકડી લીધા. થોડી વાર પછી માદા ચિત્તા આવી, પણ તેને ક્યાંય તેના બચ્ચાઓ મળ્યા નહીં. તેથી તે ખૂબ રડવા લાગી અને આંસુના કાળા તેના ચહેરા ઉપર ડાઘ પડી ગયા. ત્યાં સુધી રડવા લાગી કે એક વૃદ્ધને આ વાત સમજાઈ. તેનું નામ હતું શનો. તેણે પોતાના હાથમાં ડાંગ લઈ એટલે એનો ભાલો લઈ અને એ ઝૂંપડીમાંથી બહાર આવ્યો. તેણે છુપાવેલા બચ્ચા શોધી કાઢ્યા અને સમજી ગયો કે આવું કામ છે એ ઈદીનું જ હોય. તેણે ઈદીને ઠપકો આપ્યો, શિકારી જમાતના બધા લોકોને ભેગા કરી અને ગામમાંથી કાઢી મૂકવાનો નિર્ણય કર્યો. શનાએ બચ્ચાઓને લઈ મા પાસે પહોંચાડ્યા. આ માટે ચિત્તા વિશે કેટલીક હકીકતો આપવામાં આવી છે. તો આ રીતના આપણો આખો પાઠ હતો. હવે પાઠના અમુક આપણે પ્રશ્નો છે એનું થોડું સોલ્યુશન કરીએ. હવે આપણે પરીક્ષાલક્ષી થોડુંક સોલ્યુશન કરશું. તમને સ્પેલિંગની સમજૂતી મેં આપી દીધી હતી, સ્પેલિંગ કઈ રીતના તૈયાર કરવા એની સમજૂતી આપી દીધી. પાઠ આપણે ચલાવી નાખેલો હતો, બરાબર. પાઠની અંદર હવે આપણે રિવિઝન એવું કરશું કે જેમાં પરીક્ષાલક્ષી રિવિઝન થાય, રેડી. તો હવે તમને સ્ક્રીન ઉપર અમુક પેરેગ્રાફ છે એના પ્રશ્નો જોવા મળશે, એટલે આપણે અમુક એક્સરસાઇઝો સોલ્વ કરશું કે જેના લીધે તમને ખ્યાલ આવે કે આવી રીતના પ્રશ્નો પૂછાય અને એના જવાબ કઈ રીતના લખાય. દરેક વિદ્યાર્થીએ હવે સ્ક્રીન ઉપર પેરેગ્રાફવાળા પ્રશ્નો આવશે એની ઉપર ધ્યાન આપવું. તો રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આ પહેલો પેરેગ્રાફ છે. પહેલા પેરેગ્રાફની અંદરના તમે જોઈ શકો કે નીચે પ્રશ્નો આપેલા છે. તો જેમ જેમ આપણે પાઠ જોયો એમ એમ
ઈ પેરેગ્રાફ પરથી અમુક પ્રશ્નો નીકળે. તો નીચે પ્રશ્નોના જવાબ પણ આપેલા છે. દરેક વિદ્યાર્થીએ તૈયારી એવી રીતના કરવી કે આ પેરેગ્રાફ છે એ તમારા ધ્યાનમાં આવે અને નીચે પ્રશ્નોનો જવાબ ધ્યાનમાં ન રાખવો. એ પોતાની બુકની અંદર જાતે લખવાનો પ્રયત્ન કરવો અને પછી ચેક કરવો કે મારો આ જવાબ સાચો છે કે ખોટો, કે જેના લીધે તમને ખ્યાલ આવે. પહેલો પ્રશ્ન છે કે હુ વોઝ ઈદી. શક્ય હોય તો તમારે તમારી ચોપડી ઘરે છે તો એ ચોપડીને ખાસ તમારે પહેલા પેરેગ્રાફથી ધ્યાન રાખવું, બરાબર, જોઈ લેવું કે પહેલો પેરેગ્રાફ લોંગથી ચાલુ થાય છે અને ગેટ વનથી પૂરો થાય છે, એટલે એટલા પેરેગ્રાફ ઉપર ધ્યાન રાખવું. અને હું જેવો પ્રશ્ન બોલું એટલે શક્ય હોય તો તમારા પ્રશ્નને મગજમાં રાખો અને જવાબ આમાં ગોતવાનો પ્રયત્ન કરો. પછી હું જવાબ જરા બોલું પછી તમારે તમારી તમે લખેલા જવાબ સાથે મેચ કરવો કે સાચો છે ખોટો, બરાબર. અને પછી કદાચ વધારે ન ખ્યાલ આવે તો તમે તમે વિડીયોમાં જોઈ શકો. હુ વોઝ ઈદી. આનો જવાબ છે ઈદી વોઝ અ ઝુલુ હન્ટર. તો આવી રીતના તમે જોઈ શકો કે આ પેરેગ્રાફની અંદર ત્રણ પ્રશ્નો આપેલા છે. ત્રીજો પ્રશ્ન થોડો હાર્ડ છે, જરા એ ચેક કરીએ આપણે. વોટ ડીડ ઈદી થિંક વેન હી શો ધ ડિયર. એનો મતલબ કે જ્યારે ઈદીએ બચ્ચાઓને જોયા, સોરી હરણને હરણના ટોળાને જોયું ત્યારે તેણે શું વિચાર્યું? તો જવાબ, ઈદી થોટ. જરા ગ્રામર લક્ષી થોડોક આવી રીતના લખવાનો આપણે પ્રયત્ન કરવો, બરાબર. તમે ડબલ્યુએચ ક્વેશ્ચનને આવું બધું ભણો છો, તમને ખ્યાલ છે કે જ્યારે પ્રશ્નનો જવાબ દેવાનો હોય તો ડબલ્યુએચ ક્વેશ્ચન નીકળી જાય. ઈદી થોટ ધેટ હી હેડ ટુ રન અલોટ ટુ કેચ વન ઓફ ધોઝ ડિયર. ઈદીએ એવું વિચાર્યું કે પેલા હરણના ટોળામાંથી એકને પકડવા માટે મારે ઘણું બધું દોડવું પડશે. આ એની વિચારણા છે. એન્ડ વન્ડર્ડ ઇફ ધેર વોઝ એન ઇઝી વે ટુ ગેટ અ ડિયર. અને એના એક હરણને પકડવા માટે કોઈ સહેલો રસ્તો મને નહીં મળી શકે, એટલે આવું એને વિચાર્યું, બરાબર. તો આપણે એનો વિચાર લખવાનો છે. આ પહેલો પેરેગ્રાફ હતો. સેકન્ડ પેરેગ્રાફ, દરેક વિદ્યાર્થીએ હું બોલતો જાઉં છું, બરાબર, પણ તમારે તમારી રીતના પાછો આ વિડીયો રિવાઇઝ કરીને સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબને બધું ચેક કરતું રહેવું, બરાબર. સડનલીથી પેરેગ્રાફ ચાલુ થાય છે અને ધેર મિલ સુધી પેરેગ્રાફ પૂરો થાય છે, એટલે એને મતલબમાં એના નીચેનો જ પેરેગ્રાફ છે અને એના જવાબો અને પ્રશ્નો છે. હાઉ ડીડ અ ફિમેલ ચિત્તા કેચ અ ડિયર. કેવી રીતના માદા ચિત્તાએ પકડ્યા, બરાબર. હાઉ ડીડ અ ફિમેલ ચિત્તા કેચ અ ડિયર. માદા ચિત્તાએ હરણને કેવી રીતના પકડ્યું? અ ફિમેલ ચિત્તા ક્રાઉલેડ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ એન્ડ ધેન શી લેપ્ટ એન્ડ કોટ અ ડિયર. માદા ચિત્તા શાંતિથી ધીમે ધીમે પગે ચરી રહેલા પ્રાણીઓના ટોળાની નજીક ગઈ અને ત્યાર પછી તેને કૂદકો મારી અને હરણના ટોળાને પકડી લીધો. એટલે આવું આખું લખવાનું છે, બરાબર. આ પહેલો પેરેગ્રાફ હતો. હવે બીજો, એની પછીનો આનો આ પેરેગ્રાફનો બીજો પ્રશ્ન આપણે જોઈએ. બીજો પ્રશ્ન છે, વિથ હુમ ડીડ ધ ચિત્તા એન્જોય ધ મિલ. ધ ચિત્તા એન્જોયડ હર મિલ વિથ હર ટુ કપ્સ. માદા ચિત્તાએ તેના ખોરાકનો આનંદ કેવી રીતે માણ્યો અથવા તો કોની સાથે માણ્યો? તો તેના બે બચ્ચાઓ સાથે માણ્યો, એમ. ત્રીજો પેરેગ્રાફ છે, એના બે પ્રશ્નો છે. વાય ડીડ ઈદી ઇન્વી ધ કપ્સ. ઈદી ઇન્વીડ ધ કપ્સ બીકોઝ ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. ઈર્ષા શા માટે થઈ? કારણ કે તે બચ્ચાઓને તેમનો ખોરાક કોઈ પણ મહેનત વગર મળી ગયો એટલે એને ઈર્ષા થઈ, એમ. વોટ આઈડિયા ડીડ ઈદી ગેટ.
ઈદીને શું પછી વિચાર આવ્યો? તો ઈદી ગોટ ધ આઈડિયા ટુ હેવ અ હન્ટર લાઈક ધ મધર ચિત્તા ટુ હન્ટર હિઝ ફૂડ. હવે હું આવી રીતના થોડા, આમાં ઘણા બધા પેરેગ્રાફ છે, તો દરેક વિદ્યાર્થીએ પોતાની તૈયારીઓ કરતી રહેવી પરીક્ષા લક્ષી. આપણે બીજી એક્સરસાઇઝ પણ જોવાની છે. હજી આ ત્રીજો પેરેગ્રાફ છે, નીચે તમે જોઈ શકો. આ છે ચોથો પેરેગ્રાફ. આ પાંચમા પેરેગ્રાફ છે. પાંચમા પેરેગ્રાફનો પ્રશ્ન આ બાજુ છે. ત્રણ પ્રશ્નો છે. આ છે છઠ્ઠો પેરેગ્રાફ, એના ચાર પ્રશ્નો છે. તમારે ચોપડીમાં જોઈ લેવાનું ખાસ કે ક્યાંથી શરૂ થાય છે અને ક્યાંથી પૂરો થાય છે. એટલે પછી આમાં જોવાનું બંધ કરી દેવાનું. આમાં જ ખાલી પ્રશ્નો, એવું શક્ય હોય તો ચારે ચાર પ્રશ્નો હોય તો એને પહેલાં શક્ય હોય તો કોઈ કોરા પેજમાં લખી લેવાના, જગ્યા જવાબની છોડીને, બરાબર. અને પછી જાતે ચારે ચાર પેરેગ્રાફના પ્રશ્નો લખવાય. આપણે એક એક પાઠનું જ રિવિઝન કરશું, બરાબર. આ સાતમો પેરેગ્રાફ છે, એના પ્રશ્નો હમણાં સ્ક્રીન ઉપર હું મૂકું છું. આ સાતમા પેરેગ્રાફના પ્રશ્નો છે બે. આઠમો પેરેગ્રાફ અ નાઇટથી ચાલુ થાય છે અને વિકેડ આઈડિયા સુધી પૂરો થાય છે, એને ચાર પ્રશ્નો છે. નવમો પેરેગ્રાફ છે, હી ગોટથી ચાલુ થાય છે. ચોપડીની અંદર જોવું, હી ગોટથી ચાલુ થતા પેરેગ્રાફમાં ધ્યાન ફોકસ કરવું અને વોલ ટ્રાઇબ સુધી પૂરો થાય છે. નીચે એના ત્રણ પ્રશ્નો છે. એની પછી દસમો પેરેગ્રાફ, ઓલ ધ મેમ્બર અહીંયાથી ચાલુ થાય છે. હવે પાઠ પૂરો થવા આવશે, ફેસ ફોરએવર ત્યાં પૂરો થાય છે. અને આ ત્રણ પ્રશ્નો છે. હવે બાકી ફેક્ટ્સ અબાઉટ ચિત્તા છે, એના પણ થોડા પેરેગ્રાફ છે, આપણે એ પણ જોઈ લઈએ. આ ફેક્ટ્સ અબાઉટ ચિત્તાના પેરેગ્રાફ ચાલુ થયા. અગિયારમો પેરેગ્રાફ, ફેક્ટ્સ અબાઉટથી ચાલુ થાય છે અને ક્લસ્ટર્સ ઓફ સ્પોર્ટ્સ ત્યાં પૂરા થાય છે, એના ચાર પ્રશ્નો છે. બારમા પેરેગ્રાફની અંદર હેબિટ્સથી ચાલુ થાય છે અને મેચ્યોર ત્યાં પૂરું થાય છે. એના આ સાઈડ બે અને આ સાઈડે ચાર, એટલે છ પ્રશ્નો થાય, બરાબર. ત્રીજો, તેરમો પેરેગ્રાફ, ડાયટથી ચાલુ થાય છે અને લાઇક અ બર્ડ સુધી પૂરો થાય છે પેરેગ્રાફ. એટલે તમે ચોપડીની અંદર જોઈ શકો એ રીતના. એના ત્રણ પ્રશ્નો છે. ચૌદમા પેરેગ્રાફની અંદર હેબિટેટથી ચાલુ થાય છે અને 1950 સુધી પૂરું થાય છે, બે પ્રશ્નો છે. તો અહીંયા આપણે પાઠના પ્રશ્નો જે મેં તમને 14 પેરેગ્રાફ સુધીના આપેલા, એને ખાસ વ્યવસ્થિત તૈયાર કરી લેવા, એટલે પરીક્ષાલક્ષી ઘણો બધો અભ્યાસક્રમ તમે તૈયાર કરી શકો, બરાબર. પ્રશ્નોની તૈયારી કરવી ખૂબ જરૂરી છે, કારણ કે એમાંથી તમને પેરેગ્રાફ પરથી જવાબ ગોતવાના છે, એટલે ખૂબ સરળ રીતના મળી રહે. પણ તૈયારી કરેલી હોય, પ્રેક્ટિસ કરેલી હોય તો વાંધો ન આવે. હવે આની પછીની બીજી એક્સરસાઇઝ આપણે સ્ક્રીન ઉપર મૂકશું હું હમણાં, એ જોજો જરા. એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે ત્રણ એક્સરસાઇઝ છે. ફ્રેન્ડ ધ સેન્ટેન્સીસ, હુ સેડ ટુ હુમ અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ.
ફ્રેમ ધ સેન્ટેન્સની અંદર દરેક વિદ્યાર્થીને ખ્યાલ છે કે દરેક વિદ્યાર્થીને મેં પહેલાં પણ હેબિટ પાડેલી કે બે અથવા તો ત્રણ સ્પેલિંગ હોય છે પાઠ આધારિત, બરાબર, અને એના ઉપરથી આપણે આપણી રીતના ગ્રામરસભર વાક્ય બનાવવાનું. એટલે મોસ્ટ ઓફલી આપણી વિચારથી બનાવેલા વાક્યો હોય એ સાચા પડવા જ જોઈએ, એવી રીતના જ બનાવવાનું, બરાબર. દરેક વિદ્યાર્થી માટે 18 વાક્યો બનાવવા માટેની પ્રેક્ટિસ માટેના આ પાઠમાંથી 18 ફ્રેમ ધ સેન્ટેન્સીસ મૂકેલા છે. એટલે ઘણા બધા કહેવાય, તો 18 તમે પ્રેક્ટિસ કરો તો એ ઘણું ખરું તમને આવડી શકે. અને દરેક પાઠમાંથી આવી રીતના આપણે મૂકતા જ હોઈએ છીએ એક્સરસાઇઝ માટે, કે તમને સોલ્વ કરવામાં ખ્યાલ આવે. તો અહીંયા જોઈ શકો કે કોઈ પણ એકાદ બે સેન્ટેન્સ હું સોલ્વ કરું છું, બરાબર. ધારો કે 14મું છે કબ અને હટ, બરાબર. તો 14માની અંદર તમે વાક્ય બનાવી શકો કે હન્ટર ટુક હિઝ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ, બરાબર. તો આવી રીતના એક વાક્ય બની શકે. પછી આપણે બનાવીએ ત્રણ સ્પેલિંગ વાળું બનાવીએ. 10મું લઈ લઈએ કે ડિસાઇડેડ છે, કબ્સ છે અને સ્ટીલ છે. તો હી ડિસાઇડેડ ટુ સ્ટીલ અ કબ, તેણે નક્કી કર્યું કે એક બચ્ચાને આપણે ચોરવું. તો આવી રીતના બની શકે. હી ડિસાઇડેડ ટુ સ્ટીલ અ કબ. તો આવી રીતના તમે વાક્યની પ્રેક્ટિસ કરજો. હવે આપણે નીચે જોઈએ, કોણ બોલે કોને કહે, હુ સેડ ટુ હુમ. દરેક વિદ્યાર્થી ખાસ આની અંદર શક્ય હોય તો ઉપર એક બોક્સ બનાવીને સરળ રીતના લખી શકાય પાત્રોના નામ. પહેલાં હુમ લખી નખાય, પછી હુમ, બરાબર. બે કોલમ બનાવી અને બાજુમાં જવાબનો અંક લખીને તમે લખી શકો કે ભાઈ પહેલું તો કે આની અંદર આ પાત્ર છે બોલવાવાળું અને સાંભળવાવાળું આ પાત્ર છે, બીજું કરીને આ બોલે છે અને આ સાંભળે. સીધે પાત્રોના નામ જ લખાય એટલે તમારો ટાઈમ ન બગડે, બરાબર. પરીક્ષામાં એ પણ ખાસ ધ્યાન રાખવાનું કે ટાઈમ આપણો બગડવો જોઈએ નહીં. તો આની અંદર આપણે કોઈ પણ 15 છે કોઈ સોલ્વ કરીએ. આપણે ધારો કે 14મું સોલ્વ કરીએ, બટ યુ આર અ લેઝી હન્ટર. તો એની અંદર આપણે જવાબમાં લખી શકીએ કે ભાઈ હુની અંદર શનો અને સાંભળનારની અંદર હુમની અંદર ઈદી, બસ આટલા પાત્રનું નામ ખાસ લખી લેવાના, બરાબર. ખોટો ખોટું પાછું વાક્ય લખવું ને પાછું એનું કોણ બોલે કોને કહે એવી રીતના ટાઈમ નહીં બગાડવો. કોણ બોલે છે કોણ સાંભળે છે એમાં ટાઈમ બગાડવો વિચારવામાં, કે જેની રીતે આપણો સમય બગડે નહીં. 7મી એક્સરસાઇઝ હું આખી સોલ્વ કરું છું એટલે દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખવું, બરાબર. કારણ કે આની અંદરથી તો તમને પૂરેપૂરા માર્ક આવવા જ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ પેરેગ્રાફ પરથી હોય છે અને ક્યારેક એક બે પેરેગ્રાફ આપણા સ્પેલિંગ જે હોય એની આધારિત પણ આપણે આપણને ઘણી બધી વખત પેરેગ્રાફ પૂછતા હોય છે, બરાબર. ધારો કે આની અંદર મેં એક પેરેગ્રાફ, આની અંદર એક પેરેગ્રાફ એવો પણ છે કે જે તમને લાગે બહારનો છે પણ બહારનો નથી, બરાબર. એ એક આપણું એવું ફિક્સ થઈ ગયું હોય કે ભાઈ પેરેગ્રાફ પાઠ્યપુસ્તકના કીધા એટલે પાઠ્યપુસ્તક પરથી જ આપણે તૈયાર કરીએ, પણ એકાદો પેરેગ્રાફ એવો પણ હોય કે જે બહારની પરીક્ષા માટે પૂછાઈ શકે. જો પહેલો પેરેગ્રાફ આપણે સોલ્વ કરીએ કે સ્ટીલ આપેલું છે ઉપર આન્સરની અંદર અને એક્સપિરિયન્સ આપેલો છે. દરેક વિદ્યાર્થીએ પરીક્ષાની અંદર પેરેગ્રાફ ખાસ લખવાનો અને ઉપર જે કૌંસમાં આપેલા જવાબ છે એ સીધા જ ખાલી જગ્યા તરીકે સ્વરૂપે પૂરી દેવાના, અને જે જવાબ લખો નીચે ખાલી જગ્યાની અંડરલાઇન ખાસ કરવી, બરાબર. તો જોઈએ, હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન ફ્રોમ હિઝ. તો હવે આવશે એક્સપિરિયન્સ, બરાબર. ઈદી ન્યૂ ધેટ અ ચિત્તા નેવર અટેક્સ અ મેન, ધેર ફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. તમારે આ પેરેગ્રાફ તમે સોલ્વ કરો ને એટલે તમારે આને સ્ટોપ કરી દેવાનું, એટલે મારો અવાજ તમને સંભળાતો બંધ થઈ જાય.
એટલે તમે સીધા જ તમે એના આન્સર લખીને પાછું સાંભળવાનું ચાલુ કરી દેવાનું એટલે જવાબ તમને ખ્યાલ આવી જાય. બરાબર. બીજો પેરેગ્રાફ મેચ્યોર અને સોલિટરી આપેલું છે, તો એની અંદર જુઓ, ચિતા ઇઝ અ સોલિટરી ક્રિએચર, એકલવાયુ પ્રાણી છે. હી ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર હર્ડ. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. બરાબર. ત્રીજું ડિસ્ટન્સ લોંગ ફાસ્ટેસ્ટ ને પર. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર. ઉપરથી જવાબમાં પર લખવાનું. બટ ઇટ વિલ મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. ઉપરથી લેવાનું. સમટાઈમ ઇટ કેન ટેક અ લીપ એઝ, ઉપરથી લેવાનું, લોંગ એઝ 25 યર્સ. બરાબર. ચોથો પેરેગ્રાફ હી ડિસાઇડેડ ટુ કેચ, આવશે ઉપરથી, કપ્સ એન્ડ સ્ટીલ વન ઉપરથી આપણે લેવાનું રહેશે ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઇદી ન્યૂ ધેટ ચિત્તા ઉપરથી લેવાનું રહેશે નેવર અટેક્સ અ મેન દેર ફોર ઇટ વોઝ સેફ ટુ આવશે ઉપરથી સ્ટીલ અ કપ. બરાબર. જો પાંચમો પેરેગ્રાફ છે એ એક સામાન્ય પેરેગ્રાફ કહેવાય, આપણી તર્કબુદ્ધિનો પેરેગ્રાફ છે. એટલે આવા એકાદ પેરેગ્રાફ હોય એ આપણે સોલ્વ કરવાના. રબીશ અને લેઝી છે. બરાબર. તો સમ લેઝી સિટીઝન, નાગરિક, ડુ નોટ યુઝ ડસ્ટબિન. ડસ્ટબિન એટલે કચરાપેટીનો ઉપયોગ કરતા નથી જે આળસુ નાગરિકો છે તે કેટલાક. ટુ ડમ્પ એટલે ફેંકવું, રબીશ એટલે કચરો, એટ પબ્લિક પ્લેસ, જાહેર જગ્યાએ. જાહેર જગ્યાએ કચરો ફેંકવો એવું અમુક સામાન્ય નાગરિકો સમજતા નથી કે અહીંયા ફેંકવું જોઈએ નહીં એમ. તો આ એક આપણો સામાન્ય લક્ષી પેરેગ્રાફ છે, સામાન્ય જ્ઞાનનો પેરેગ્રાફ છે. બરાબર. તો આવા પેરેગ્રાફ હોય પૂછાય, આપણે તૈયારી રાખવાની. ઉપર જવાબો ખાસ હોય એને ચેક કરતા રહે. લેજી આળસુ તો એ આપણે આપણે ઓલામાં આવી ગયો. રબીશ એટલે કચરો તો એ આપણે રબીશ નામનું સ્પેલિંગ ખબર હોવી જોઈએ કે રબીશનો અર્થઘટન આવું થાય એમ. તો દરેક વિદ્યાર્થીએ આ પરીક્ષા લક્ષી આપણું રિવિઝન હતું, તો આને ખૂબ સારી રીતના પોતાની રીતના પણ હજી તૈયારી કરવી. બરાબર. 4 એક્સરસાઇઝ છે પાઠમાંથી. પહેલી તો કે પેરેગ્રાફ પરથી પ્રશ્નો, બીજી તો કે ફ્રેમ ધ સેન્ટેન્સ, ત્રીજી તો કે હુ સેડ ટુ હુમ, અને ચોથી તો કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો દરેક વિદ્યાર્થીએ ફરીથી પાછું આવી રીતના એક રિવિઝન તૈયાર કરવું. આગામી લેક્ચર આપણે નેક્સ્ટ રિવિઝનનો રાખશું.